આટલા લેક્ચર દરમિયાન જે કંઈ બી સ્ટુડન્ટને ડાઉટ ક્રિએટ થયેલા છે એમાંના ઘણા બધા ડાઉટ જે છે એ બહુ જ સરસ ક્વેશ્ચન તરીકે રિપ્રેઝન્ટ કરેલા છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ડાઉટ છે એ સોલ્વ કરીએ. પહેલો ડાઉટ જોઈએ. ક્વેશ્ચન એવો હતો કે રેડિયલ નોડ, એન્ગ્યુલર નોડ અને સિમ્પલી આપણે નોડની વાત કરીએ તો એ નોડ, એના વચ્ચેનો ડિફરન્સ શું, એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય અને નોડલ સમતલ, આવો એક ક્વેશ્ચન જે છે એ આવેલો. જોઈએ પહેલાં રેડિયલ નોડ એટલે શું અને એંગ્યુલર નોડ એટલે શું, અને એ બંનેના કોમ્બિનેશનથી જે ક્રિએટ થાય એ ટોટલ નોડ કહેવાય, રાઈટ? હવે સૌથી પહેલાં હું તમને લોકોને એંગ્યુલર નોડ વિશેની માહિતી આપી દઉં. એંગ્યુલર નોડ છે ને એ જસ્ટ ફ્લેટ પ્લેન છે. પહેલાં તો નોડ એટલે શું, તો કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે જગ્યાએ ઝીરો હોય, પ્રોબેબિલિટી ઝીરો હોય, તો એને આપણે નોડ કહીએ. અચ્છા, એ બાબત ઉપરથી પણ આઈડિયા ન આવે તો આપણે તરંગ વિધેયને સાઈન દ્વારા દર્શાવીએ છીએ, રાઈટ? હવે સાઈન દ્વારા દર્શાવીએ છીએ, જ્યારે સાઈન સ્ક્વેરનું મૂલ્ય ઝીરો થાય એવું દર્શાવે છે કે ત્યાં એટલા રિજિયનની અંદર, એટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે, રાઈટ? તો એ વિસ્તારને નોડ કહેવાય. હવે એ વિસ્તારમાં જો સમતલ આવેલું હોય, રાઈટ, તો એને નોડલ સમતલ કહેવાય. તો એ જોઈએ. સપોઝ આ રીતે હું વાત કરું, જસ્ટ એક પી એક્સની વાત કરું, રાઈટ? પી એક્સ કક્ષક છે એની આપણે વાત કરીએ તો અહીંયા બે લોબ તમને જોવા મળે છે. આ બે લોબ, એક આટલો રિજિયન અને એક આટલો રિજિયન, એ બંને લોબ એકબીજાને જ્યાં ભેગા થાય છે ત્યાં આટલો જે વિસ્તાર છે, આ સમતલ છે, એ સમતલની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એટલે એને આપણે નોડેલ સમતલ કહીશું, નોડેલ પ્લેન કહેવાય, રાઈટ? તો આ નોડેલ પ્લેન વિશેની સમજૂતી થઈ. બીજી બાબત, એંગ્યુલર નોડની વાત કરીએ કે તમને કોઈ બી કક્ષક માટે જ્યારે એંગ્યુલર નોડ પૂછવામાં આવે તો એંગ્યુલર નોડ છે એ ફ્લેટ પ્લેન, એવો રિજિયન, પ્લેન સમતલ, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, અને એ ડિસાઈડ થશે મિત્રો એલ ઉપરથી. એલ એટલે ગૌણ ક્વોન્ટમ નંબર, જેને આપણે એઝીમથલ ક્વોન્ટમ નંબર પણ કહીએ છીએ, રાઈટ? એલ ઉપરથી ડિસાઈડ થઈ શકે. ત્યારબાદ રેડિયલ નોડની વાત કરીએ તો રેડિયલ નોડ છે એના માટે એ ગોલીય રિંગ છે. ગોલીય રિંગ છે જે મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય વધતું જાય એમ એમ રેડિયલ નોડ છે એ વધતો જાય, રાઈટ? હવે એનું ફોર્મ્યુલા છે એ રેડિયલ નોડ માટે એન માઇનસ એલ માઇનસ વન. અમુક રેફરન્સ બુકની અંદર એન માઇનસ વન માઇનસ એલ આપેલું હોય તો કોઈ વાંધો નથી, બરાબર છે? આપણે ઇઝીલી ડિસાઈડ કરી શકીએ છીએ. ઓકે, રેડિયલ નોડ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે એમ વધે. હું તમને શો કરું, દેખાડું. જો સપોઝ આપણે વાત કરીએ છીએ 1s, અલગ અલગ કક્ષક માટે રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ એની વેલ્યુ છે એ અલગ અલગ હોવાની છે મિત્રો. ઓકે, તો પહેલા આપણે 1s માટે વાત કરીએ તો 1s માં આ જે સેન્ટર છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે, રાઈટ, એ પ્રોબેબલી આટલા વિસ્તારમાં આપણને આટલા રિજિયનની અંદર જોવા મળશે. હવે એસ છે 1s માટે એલનું મૂલ્ય છે એ ઝીરો થઈ જાય, રાઈટ? અને મુખ્ય ક્વોન્ટમાંક એન બરાબર એક છે તો અહીંયા એન બરાબર એક લઈએ અને એલ બરાબર જો ઝીરો લેવામાં આવે તો આની વેલ્યુ 1 - 0 - 1 દેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય. એટલે 1s કક્ષક માટે રેડિયલ નોડ છે એની વેલ્યુ ઝીરો હોય. તો તમે અહીંયા જોઈ શકો છો 1s માટે રેડિયલ નોડ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે એવો વિસ્તાર જ નથી, રાઈટ? તો 1s માટે આ રીતે હોય. હવે આપણે વાત કરીએ રેડિયલ નોડ 2s માટેની. અહીંયા એવું દર્શાવેલું કે જેમ n એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ વધતી જાય એમ એમ આપણને નોડની સંખ્યા છે એ રેડિયલ નોડ વધતા જશે. તો અહીંયા આપણે એનની વેલ્યુ લઈશું 2, મુખ્ય ક્વોન્ટમાંક 2 છે એટલે, અને એસની વેલ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો અહીંયા આપણને જોવા મળશે
આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો 2 - 0 - 1 દેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આપણને એક નોડ છે, રેડિયલ નોડ એ જોવા મળશે. કેવી રીતે? જો હવે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સ થઈ ગયો, પછી અમુક રિજિયન છે જ્યાં તરંગ વિધેય સાઈન સ્ક્વેર છે એનું મૂલ્ય 0 હોવાનું છે, એટલે એટલો વિસ્તાર છે એટલો ભાગ એ ખાલી હોવાનો છે, રાઈટ? એની સિવાયના રિજિયનમાં પાછું ડેન્સિટી છે ઇલેક્ટ્રોનની ઇન્ક્રીઝ થતી જાય છે, એટલે આ ભાગ જે છે ઇલેક્ટ્રોનની ઘનતા જ્યાં ઇન્ક્રીઝ થતી જાય છે મિત્રો, આ ભાગ ન્યા તમને આ બંને ભાગની વચ્ચેનો જે એરિયા છે એને આપણે રેડિયલ નોડ કહીશું. ઓકે, તો 2S માટે રેડિયલ નોડ છે એ કેટલા હોવાના છે? 1 હોવાના છે. ઓકે, આવી રીતે કોઈ બી કક્ષક માટે આપણે ડિસાઇડ કરી શકીએ.